विराम बाद आपનું સ્વાગત છે આગળના સમાચાર પર નજર કરી. કચ્છના રાપર શહેર ખાતે સગીર વયની છાત્રાને લલચાવી ધમકાવીને બે વર્ષ સુધી દુષ્કર્મ આચરતો આરોપી આખરી પોલીસની ઝપેટમાં આવી ગયો છે. રાપર શહેર ખાતે દુષ્કર્મ પ્રકરણ આરોપી મોહસીન લતીફ રાયમાં આખરી પોલીસની ઝડપમાં આવી ચડ્યો છે. રાપર પોલીસ મથકમાં 2 નવેમ્બર 2018 ના રોજ ભોગ બનનાર પિતાએ ફરિયાદ આપેલ કે પોતાની સગીર વયની પુત્રી સાથે 1.5 વર્ષ પહેલાથી આજ દિન સુધી આરોપી મોહસીન લતીફ રાયમાં રહે રાપર વાળો લલચાવી ફોસલાવી વિશ્વાસમાં રાખી ભોગ બનનાર સગીર વયની પુત્રી સાથે મરજી વિરોધ સંબંધ બાંધી વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. પ્રથમ તપાસ રાપર પોલીસ ઇન્સ્પેક્ટર રાઠોડે સંભાળેલી હતી અને આરોપીની પોલીસે અટકાયત કરી લીધી હતી. ત્યારબાદ ફરિયાદ પક્ષ તરફથી આક્ષેપ થયા હતા. આ ગુનાની તપાસ IGP બોર્ડ રેન્જના DP વાઘેલાએ તાત્કાલિક તપાસ રાપર સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર VF ઝાલાને સોંપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર ઝાલાએ આરોપી મોહસીન લતીફ રાયમાને નામદાર કોર્ટમાં રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. આરોપી વિડીયો વાયરલ ના કરે તે માટે મોબાઈલ ફોન કબજે કરી લીધો હતો. આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 2 તારીખ 2/11/18 જયેશભાઈઓએ તેની પોતાની સગીર દીકરીને મોહસીન લતીફ રાયમાં સમાવાસ જે રાપરમાં રહે છે તેની દીકરીને 1.5 વર્ષથી લલચાવી પોસલાવી વિશ્વાસમાં લાવી તેના વિરુદ્ધ શારીરિક શોષણ કરી તેના ઉપર બળાત્કાર કરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો તેવી બિના અનુસંધાને જયેશભાઈએ વિગતવારની ફરિયાદ દાખલ કરેલ છે. જે પ્રથમ તપાસ કોવિંસ રાઠોડ રાપરનાઓએ કરેલ છે અને આરોપીને અટક કરેલ છે. પરંતુ ફરિયાદ પક્ષ તરફથી આક્ષેપ થતાં આ ગુનાની તપાસ CPI રાપર ઝાલા સાહેબને સોંપેલ છે. ઝાલા સાહેબે આરોપીને વધુ તપાસ અર્થે રિમાન્ડની માંગણી કરેલ છે અને આરોપી વિડીયો વાયરલ ન કરે તે અનુસંધાને આરોપીના તમામ ફોન કબજે લેવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. હીરાલાલ વાઘેલા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ભચાઉ.